ઉપલેટામાં સરકાર દ્વારા 2020ના ખેડૂત વિરોધી 3 બિલ પસાર કરવાની દેશભરમાં 250 જેટલા ખેડૂત સંગઠનોમાં રોષની લાગણી પ્રગટ થઈ છે। ત્યારે આજે ઉપલેટા ખેડૂત સંગઠન દ્વારા MSP અધિકાર દિવસ મનાવ્યો હતો, જેમાં ઉપલેટા શહેરના બાલવા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવેલું હતું, જેમાં ખેત પેદાશોના ટેકાના ભાવ સ્વામિનાથન આયોગની ભલામણ આપી ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકારે કરેલા ખેડૂત અને ખેતી વિરોધી 3 કાળા કાયદાઓને પાછા ખેંચો, आवश्यक चीजों कायदो संशोधन में पाछा खेचो, APMC बजार समिति कायदा वहीवट टूंकामने कॉन्ट्रैक्ट फार्मिंग एटले कि कंपनीनी करार आधारित खेती जेवी अनेक विविध मांगणीने लईने आजरोज उपलेटा बावला चौक खाते धरना प्रदर्शन कार्यक्रम योजायो हतो। आजे MSP अधिकार दिवस देशना 250 जेटला खेडूत संगठनोए MSP बचाओ दिवस तरीके खेडूतो मनाववानुं नक्की कर्युं छे। ખેડૂતોને સરકાર ટેકાના ભાવે આપવાની જે વાત છે એમાં સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ સ્વીકાર કરવાને બદલે સરકારે એસેન્શિયલ કોમોડિટી એમેન્ડમેન્ટ 2020 બિલ લાવીને દેશની ખેડૂતોની 22 જેટલી જણસીઓ મુક્ત બજારને હવાલે કરી દીધી છે, એટલે કે કંપનીઓને હવાલે કરી દીધી છે। 7 અનાજ, 7 તેલીબિયા, 6 કઠોળ, ડુંગળી અને બટાકા એ આગામી સમયમાં સરકાર MSPના ભાવે ખરીદવાની જવાબદારીમાંથી મુક્ત થઈ રહી છે અને ખેડૂતોની છત્રછાયા ખેડૂતો ગુમાવશે। તો દેશના ખેડૂતોના 250 જેટલા સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ ટેકાના ભાવ હશે તો જ ખેડૂતો બચશે, નહીંતર આગામી સમયમાં ખેડૂતો પાયમાલ થઈ જવાના છે। અને ખેડૂતોને પાયમાલથી બચાવવા માટે સરકારે એસેન્શિયલ કોમોડિટી બિલમાં ટેકાના ભાવની ગેરંટી આપવી જોઈએ અને કાયદાકીય રક્ષણ આપવું જોઈએ, એવી અમે ખેડૂતો માંગ કરી રહ્યા છીએ। અને સરકાર જો આ માંગણી અંગે યોગ્ય વિચારણા નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનો કરીને ખેડૂતો આ માંગને લઈને જમશે।